સુરત શહેરમાં એસી ટીવી મોબાઈલ ફોનનો માલ ખરીદી કરી વેપારીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી ખોટો બેંકનો મેસેજ કરી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપેડી કરતા રીઢા આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા સર્વેલન્સની ટીમ. સુરત પોલીસ કમિશનરે છેતરપિંડીના ગુનાઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી, જે સૂચનાને અનુસંધાને કાપોદ્રા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અહેકો પૃથ્વીરાજસિંહ રઉજીભાઈ અને તેમની ટીમને ખાનગી બાતમીના આધારે આરોપી અમિત ભરતભાઈ હીરપરા સૌરાષ્ટ્ર ટાઉનશીપ સુદામા ચોક વરાછા રહેવાસી મૂળ વતન અમરોલીવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછ કરતા તે એસી ટીવી મોબાઈલ ફ્રીજ વગેરે માલ દુકાનમાંથી જઈને ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી ખોટો બેંકનો ભરતો મેસેજ પોતાના મોબાઈલથી દુકાનદારને મોબાઈલ કરી દુકાનદાર સાથે છેતરપિંડી કરી એસી ટીવી મોબાઈલ ફ્રીજ નાસી લઈ જતો હતો. જે છેતરપિંડી બાબતે તપાસ કરતા જેમાં મોબાઈલ ફોન ટીવીની ખરીદી મોટા વરાછા ભવાની હાઇટ્સ ખાતેથી છેતરપિંડીથી ખરીદી કરે તથા એસી બાબતે કાપોદ્રા હીરાબાગ અવની પાર્ક એપાર્ટમેન્ટ દુકાન નંબર 2 ખોડિયાર એર કન્ડિશનર એન્ડ સેલ્સ સર્વિસ નામની દુકાનમાં છેતરપિંડી કરેલ હોવાની હકીકત જણાવી, જેથી કાપોદ્રા પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. કાપોદ્રા પોલીસે આરોપી પાસેથી 1.5 ટનનું એસી જપ્ત કરેલ છે અને આ સાથે કાપોદ્રા પોલીસ અને ઉત્તરાયણ પોલીસના 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. આ સાથે આરોપી સુરતના 15 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મહેરબાન સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનાવવામાં આવ્યો હતો, જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હીરપરા, તેણે એર કન્ડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું, ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો. અને ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યું છે. આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે. હા, આરોપી આ પ્રકારના ઘણા ચીટિંગના ગુના કરેલા છે અને ઘણી જગ્યાએ એના વિરુદ્ધ ગુના નોંધાવેલા છે. લગભગ 10-12 જગ્યા જેટલા ગુનાહિત ઇતિહાસ અમને હાલ પૂરતો મળ્યો છે. આ સિવાય બીજા પણ એના ઘણા ગુના હોઈ શકે છે.